ભુજ ખાતેથી આજે પરંપરાગત ચામર યાત્રાનું પ્રસ્થાન કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ધાર્મિક વિધિઓનું પણ સવિશેષ મહત્વ રહેલું છે, ત્યારે પાંચમના દિવસે ભુજના દરબારગઢ ખાતે ચામરની પૂજા કરીને તેનું માતાના મઠ ખાતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આઠમના દિવસે માતાના મઠ ખાતે પતરીવિધિ યોજાશે, ત્યારે મોરના પીંછામાંથી બનાવવામાં આવેલ વીંજણા એટલે કે ચામરથી માતાજીની સેવા કરવામાં આવે છે, જે રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ મહારાવ પ્રાગમલજી ત્રીજાના આદેશ અનુસાર ચામર લઈને માતાના મઠ તરફ પ્રસ્થાન કર્યું હતું. તેઓ આઠમના દિવસે પતરીવિધિમાં ભાગ લઈને માતાજીની પતરી ગ્રહણ કરશે. આજે ચામર પૂજન પ્રસંગે મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, તેરા ઠાકોર, મયુધવજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંચમ જો પ્રસંગ આવે ને હું આ કેસ મળીને કે વેલકમ કરું છું. ખરેખર માતા જે મન મેં જુકો અસી આઠમ જે ડી પૂજા કરો એની શરૂઆત હી થી હતી. અહીંયાની શરૂઆત આજ પાંચમ જો થઈએ પોઈ આઠમ જો ઉતે પતે પૂરી થઈ. અને એ ચમર જુકો આવે સે અસી તે ઠેકાણે ચડાયું હતા માતા જે મઢ ભુજ અને હિતે. અને હી અજ જુકો પૂજા થઈ હતી સે ખાલી માતા જે મઢ જી થી હતી. બી ગાલ કે હેવર અસીં ડિસોં તા કે મળે જણા શ્રાપ મેજ મરજા દર્શન કરી ગયા છે. તા ખરેખર દર્શન એકમ પુઠિયા ક્યાં ખબર. નવરાત્રિનો પર્વ એટલે માની પૂજા અર્ચનાનો આ પર્વ ભારતભરની અંદર ઉજવાય છે, તો કચ્છની અંદર વિશેષ રીતે ઉજવાય છે. કચ્છના જે રાજા છે હંમેશા ધર્મસત્તાને ઉપર માનતા આવ્યા છે. જે પોતાના માતાજીના એક સેવક હોય અને એ સેવક ભાવના જે છે માતાજીની કાયમ જળવાઈ રહે એના માટેનો આજનો પ્રસંગ છે. આજે જે પ્રસંગ છે ચામર, ચામર એટલે મોરપીંચ, જેમ આપણે વીંજણો કહીએ, જેને પંખો કહીએ, જેમ એક સેવક પોતાના માલિકને જેમ પંખો નાખતો હોય એવી જે વિધિ હોય એ વિધિ અહીંયા કરવામાં આવે છે. આજે આજે જે તૈયાર થઈ હશે એ એનું મહારાવશ્રી પૂજન કરશે, પછી એ જે વીંજણો કે ચામર કે જે આપણે કહીએ અહીંયાથી લઈ અને એ જશે ત્યાં માતાના મઢ માટમના આઠમના પતરી પૂજન થશે, ત્યારે માતાજીને આ જે ચામર છે તેનાથી હવા નાખશે. માતાજીના સેવકનો જે ભાવ છે એ હંમેશા કચ્છ રાજ પરિવારમાં જળવાઈ રહે એના માટેની આ વિધિ થાય છે. આ વિધિ લગભગ 450 વર્ષથી ચાલુ છે, જ્યારથી ભુજની સ્થાપના થઈ ત્યારથી. આમ તો જે માતાજી આશાપુરા છે એને તો જાડેજા 1000 વર્ષથી પૂજતા આવ્યા છે. હંમેશા જે એવો છે કે મહારાવશ્રી જે હોય મહારાવશ્રી પૂજન કરતા હોય છે, મહારાવશ્રી લેતા હોય છે, પણ મહારાવશ્રીની નાદુરસ્ત તબિયત હોય, ઘણી વખત રાજકુટુંબની અંદર કોઈ મરણ પ્રસંગ થઈ ગયો હોય, ક્યારેક પુત્ર જન્મ થયો હોય, જ્યારે જેને આપણે પિંડું કહીએ છીએ, સૂતક કહીએ છીએ, આવી રીતે ત્યારે બીજા કરતા હોય છે. તો અત્યારે આ વખતે મહારાવશ્રીની થોડી તબિયત બરાબર નહીં હોવાથી અમારા જે દેવપર ઠાકોર સાહેબ છે કૃતાર્થસિંહજી એ પૂજન કરશે.